ઓફ વડોદરા. ધોરાજી તાલુકાના જમનાવડ ગામની અનુસૂચિત જાતિની યુવતીની છેડતીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. 8 જાન્યુઆરીના રોજ જમનાવડ ગામની અનુસૂચિત જાતિની યુવતીને એ જ ગામના યુવકોએ છેડતી કરી હતી. ત્યારબાદ અજાણ્યા 20 જેટલા લોકોએ યુવતીને જ્ઞાતિ પ્રત્યે હળદોદ કરી હતી. યુવતીએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતું હોવાની અનુસૂચિત જાતિના આગેવાનોનો આક્ષેપ છે. આરોપીઓને પકડવામાં અને કાયદેસરની કાર્યવાહી કરવામાં પોલીસ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાનું અનુસૂચિત જાતિના આગેવાનોનો આક્ષેપ છે. ત્યારે યુવતીની છેડતી કરનાર તમામ આરોપીઓને તાત્કાલિક પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને અનુસૂચિત જાતિના લોકોએ આવેદનપત્ર આપ્યું છે. અને જો 21 તારીખ સુધી આરોપીઓને પકડી પાડવામાં નહીં આવે તો 22 જાન્યુઆરીએ ધોરાજી બંધની અનુસૂચિત જાતિના આગેવાનોની ચીમકી છે. અરે જો સરકાર નિકમ્મી હે વો સરકાર બદલની હે અરે તખ્ત બદલ દો તાજ બદલ દો પૈમાનોં કા રાજ બદલ દો જો સરકાર નિકમ્મી હે વો સરકાર બદલની હે નહીં આજે અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી તાલુકા અને શહેર દ્વારા ધોરાજીના પ્રાંત અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપી અને ગઈ તારીખ 8ના રોજ ધોરાજી તાલુકાના જમનાવર ગામની દલિત મહિલા પારુલબેન રાઠોડ છે, પારુલબેન રાઠોડ ઉપર ગામના જ અમુક લોકોએ હિચકારો હુમલો કરી એની છેડતી કરવામાં આવી છે. એ મતલબની ફરિયાદ પોલીસે 2-2 દિવસ સુધી ના લીધી. 2-2 દિવસ સુધી ના લીધા પછી 3જા દિવસે રેન્જ આઈજી સાહેબ, એસપી સાહેબને રજૂઆત કરીને એ બેને સોશિયલ મીડિયાનો સહારો લીધો. ત્યારે ધોરાજી તાલુકા પોલીસે એની FIR લીધી અને FIR લીધા પછી જે ધોરા આ ગામના સરપંચ છે જમનાવડના હિતેશભાઈ વાઘમસિંહ, હિતેશભાઈ વાઘમસિંહે ગામના લોકોને પંચાયતના માઇક ચેકનો ગેરકાયદેસર ઉપયોગ કરી અને ગામના આહીર સમાજને અને ભરવાડ સમાજને એકઠો કરી એને દલિત સમાજ વિરુદ્ધ ઉશ્કેરણી કરી કે આ લોકોએ ખોટી ફરિયાદ કરી છે. ભાઈ રાતે 11:30 વાગે જે બનાવ બન્યો છે એ બનાવમાં રાતે 11:30 વાગે બનાવના સ્થળે 20 લોકોનું ટોળું છે, તો એ 20 લોકોનું ટોળું રાતે 11:30 વાગે અહીંયા ભજન કીર્તન કરવા ગયું હતું કે કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરવા ગયું હતું. જે જગ્યાએ બનાવ બન્યો છે, જે જગ્યાએ બેન ઉભા છે, એ જગ્યાએ 20 લોકોનું ટોળું ઉભું છે, એ વસ્તુ સાબિત કરે છે કે બનાવ બન્યો છે. આમ હાથો બનાવ બન્યો હોવા છતાં અનુસૂચિત જાતિ સમાજને ખોટા ચિત્રી, અનુસૂચિત જાતિ સમાજની બેન દીકરી પોતે એમ કહે છે કે મારી છેડતી કરવામાં આવી છે. ત્યાં પોસ્કોના કાયદા છે, મહિલા અત્યાચારના કાયદામાં સરકાર એટલી સ્ટ્રિક્ટ છે, સરકાર ખુદ મહિલા સશક્તિકરણની વાત કરે છે, મહિલા સંવેદનાની વાત કરે છે. તો એ એક મહિલાએ પોતાની ઇજ્જત કોઈ મહિલા થોડી દાવ ઉપર લગાવે કે મારી છેડતી કરી કોઈ ખોટી ફરિયાદ કરે. એવી રીતે અમારા આખા સમાજનું મોરલ ડાઉન થાય એવા પ્રયત્નો સરપંચે કર્યા છે અને સરપંચને અમે છોડવાના જ નથી. હવે એને ખબર પડશે એને 5 વર્ષ શાસન કર્યું છે, એ કેવું શાસન કર્યું એ અમારી આરતી એવું ચાલુ કરતું સમાજ દ્વારા. અને આવતા સોમવારે આ પ્રશ્નમાં ન્યાય નહીં આપવામાં આવે તો અમે આવતા રવિવારે બધા વેપારી મહામંડળો સાથે મળવાના છીએ, બીજા સમાજના બધા આગેવાનોને બોલાવવાના છીએ, બીજા સમાજના પ્રમુખોને બોલાવી અને સોમવારે અમે ધોરાજી પણ બંધ રખાવવાના છીએ. ન્યાયિક રીતે સંવિધાનિક રીતે ગામના લોકોનો સહકાર લેશું કે અમારી બેન ઉપર અત્યાચાર થયો છે અને તમે અમને મદદ કરો, એટલે અમે આવતા સોમવારે ધોરાજી પણ બંધ રખાવશું.